અમદાવાદમાં લોકડાઉનનો ફરી એકવાર થયો છે સરિયામ ભંગ. જી હા, કુબેરનગર વિસ્તારની એક ઘટના સામે આવી છે. કુબેરનગર વિસ્તારમાં શાકભાજીની દુકાનોમાં જામી છે લોકોની ભારે ભીડ. આટલી ગંભીર સ્થિતિમાં પણ લોકો નથી સુધરી રહ્યા. આમ તો કેવી રીતે અટકશે કોરોના વાયરસની આ વણસની પરિસ્થિતિ? આવા અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે. સંવાદદાતા અર્પણ કાયદાવાલા જોડાયા છે. અર્પણ, જણાવશો આજે દ્રશ્યો સામે આવી રહ્યા છે, માર્કેટમાં લોકોની ભારે ભીડ ઉમટી છે, અનેક સવાલો મામલે ઉદ્ભવી રહ્યા છે. બિલકુલ જરા, જે પ્રકારના દ્રશ્યો આપણે જોઈ રહ્યા છે અહેવાલમાં, આજે સવારના દ્રશ્યો છે. કુબેરનગર વિસ્તારનો જે રાજાવીર ચોક છે ત્યાં શાકભાજીની ખરીદી કરવા માટે લોકો રીતસરના સામાન્ય દિવસની જેમ ઉમટ્યા છે, એટલે કે જાણે મેળો ભરાવે તેવા પ્રકારના દ્રશ્યો છે. એટલે જે પ્રમાણે રાજ્ય સરકાર તરફથી રાજ્યના ડીજીપી શહેર પોલીસ કમિશનર લોકડાઉનનો કડક અમલ કરાવવાની વાત કરે છે, તે વાતની સામે કઈ રીતનો અમલ થઈ રહ્યો છે તે આ દ્રશ્ય પરથી અંદાજ આવી રહ્યો છે. લોકોની પણ ભૂલ છે અને સાથે જ આપણે જોઈ શકીએ છીએ કે પોલીસ વાહનો પણ આ ભીડની વચ્ચે જોવા મળી રહ્યા છે. તો પોલીસ કર્મચારીઓ કેવા પ્રકારનો અમલ કરાવી રહ્યા છે તેની ઉપર પણ પ્રશ્નાર્થ સર્જાઈ રહ્યો છે. એટલે ગંભીરતા એટલે હવે વધી જાય છે કે શહેરમાં દિન પ્રતિદિન કોરોનાના કેસ વધી રહ્યા છે અને તેવા સમયે લોકોની ભીડ વધુ ગંભીર પરિસ્થિતિ ઉભી કરી શકે છે. બિલકુલ થિયર, પણ આભાર આપનો. તો જે રીતે આપ જે દ્રશ્યો જોઈ શકો છો, આટલી ગંભીર સ્થિતિમાં પણ હજુ લોકો નથી સુધરી રહ્યા. પીએમ દ્વારા પણ સતત અપીલ કરવામાં આવી રહી છે, ઘરમાં રહો, પરંતુ હજુ પણ ક્યાંક ને ક્યાંક લોકોમાં ગંભીરતા નથી. કોરોના વાયરસની મહામારી જે રીતે વધી રહી છે, ગુજરાતમાં સતત આંકડો વધી રહ્યો છે, પોઝિટિવ કેસની સંખ્યા સતત વધતી જઈ રહી છે, રોજ 50-60 જેટલા કેસ વધી રહ્યા છે, છતાં પણ લોકો આ ગંભીરતા નથી સમજી રહ્યા. ગુજરાત અને રાજસ્થાનની બોર્ડરના અમીરગઢમાં રોકવામાં આવેલ રાજસ્થાની મુસાફરોએ હોબાળો કર્યો છે. શેટર હોમમાં રોકાયેલા 192 જેટલા લોકોએ ઘરે જવાની જીત પકડી અને ભોજનનો પણ ત્યાગ કર્યો. હોબાળો મચાવવામાં આવ્યો, ઘરે જવાની જીત પકડીને તમામ લોકોએ હોબાળો મચાવ્યો અને ભોજન આપવામાં આવ્યું તેનો પણ ત્યાગ કર્યો. રાજસ્થાની મુસાફરોએ મેડિકલ ચેકઅપ કરાવવાનો પણ ઇનકાર કર્યો છે. અમીરગઢ મામલતદારની સમજાવટ બાદ પર આ મામલો થાળે નહોતો પડ્યો. ત્યારબાદ કેટલીક વાર સમજાવવામાં આવ્યા તમામને, લાંબા સમયથી શેલ્ટર હોમમાં હોવાથી ઘરે જવાની જીત પકડી રહ્યા છે તમામ લોકો. સરકારી નિયમ મુજબ મંજૂરી મળશે તો તેમને ઘરે જવા દેવામાં આવશે તેવી ખાતરી આપતા આ મામલો આખરે હવે શાંત પડ્યો છે. સંવાદદાતા અલ્કેશ રાવ જોડાયા છે. અલ્કેશ, જે રીતે આ લોકો ઘરે જવાની જીત પકડીને બેઠા છે, ભોજનનો પણ ત્યાગ કર્યો, આ લોકોની જીદ સ્વીકારવામાં આવશે અને આ લોકોને ક્યારે ઘરે પરત મોકલવામાં આવશે? શું આ મામલે પગલાં લેવામાં આવ્યા? જરા વાત કરું તો, જ્યારથી લોકડાઉન થયું છે ત્યારે મોટાભાગના જે રાજસ્થાની મુસાફરો હતા તે પોતાના પતન તરફ જઈ રહ્યા હતા, પરંતુ રાજસ્થાનની બોર્ડર સીલ કરતા આજે મુસાફરો હતા તે અટવાયા હતા અને ત્યારબાદ તંત્ર દ્વારા તમામ જે મુસાફરો છે તેમને અમીરગઢના શેલ્ટર હોમમાં રાખવામાં આવ્યા હતા. તેમને ખાવા પીવાની તેમજ જે મેડિકલની સુવિધા હતી તે તમામ સુવિધા આપવામાં આવી હતી. ગઈકાલે જે લોકડાઉન હતું તેની મુદત વધારતા જ આજે મુસાફરો હતા તેમને ઉભારો કર્યો હતો અને ગઈકાલથી તેમને ખાવાનું બંધ કરી દીધું હતું અને અન્ય ભોજનનો ત્યાગ કર્યો હતો અને પોતાના ઘરે જવાની કીટ પકડી હતી. જોકે આજે અમીરગઢ મામલતદારની સમજાવટ બાદ આજે તમામ લોકો હતા તેઓ માન્યા હતા. અમીરગઢ મામલતદારે તેમને કહ્યું હતું કે સરકારી નીતિ નિયમ મુજબ જો કોઈ વ્યવસ્થા થશે તો તેમને તેમના ઘરે જવા દેવામાં આવશે તેવી વાત કરતા આખરે આ લોકોએ મેડિકલની સુવિધા પણ લેવાની વાત કરી હતી ને તેમ હાલ તો મામલો ખાલી પડ્યો છે, પરંતુ જે મુસાફરો છે 192 જેટલા તેમને સતત જીત પકડી છે કે કોઈ પણ ભોગે હવે જયારે લોકડાઉન વધી છે ત્યારે તેમને પોતાના વતનમાં મોકલી દેવામાં આવે. જીત કરા. બિલકુલ અલ્કેશ, આભાર આપનો. તો આ લોકો જીત પકડી રહ્યા છે પોતાના વતન તરફ જવા માટે અને આ લોકોએ હોબાળો મચાવ્યો છે. શેલ્ટર હોમમાં 192 જેટલા લોકોને રાખવામાં આવ્યા હતા જેઓ વતન જવાની જીત સાથે હોબાળો મચાવી રહ્યા છે. 14 દિન 15 16 દિન હો ગયા હમ ઇધર રહેતે આરામ સે.